सदानन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशर्मदर्शनं मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ચિંતામણી પ્રકરણ એકસો એકાવન મુ છે બધા ભક્તો ને થી સ્વામિનારાયણ વળી પર ચાવર નવી કહું કાન મદેશના કાય ધન્ય ધન્ય ભક્ત ને જેની શ્રી હરિએ કરી શરાદ ગામ ગામમાં કહી અતિ હેત હૈયે પ્રીત ઘની પ્રભુ માય કાનમ દેશની વાત કરે છે નિસ્કુળન સ્વામી એમાં કે છે એક ગામ છે અને ત્યાંની સાકરબાઈ કરીને એક હરિભગત છે બાઈ તેના પોતે અંત ચાર દિવસ મોર થી આવ્યા પોતે ભગવંત સાકરબાઈને ને ભગવાન માં બહુ પ્રેમ છે અને મહારાજ નું આ સત્સંગમાં વરદાન છે કે અંતકાળે મારે અવશ્ય આવું સાકરબાઈ નો જયારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ આવ્યા તો ખરા પણ ચાર દિવસ મોરથી આવી ગયા આવી કહ્યું એ બાઈ ને તું ભજન આજ થકી દન ચાર માં છૂટશે તારું તન હવે તું ભગવાન નું ભજન કર કીધું તું મને સંભાર ભગવાન નું ભજન કર ચાર દિવસ પછી તારું શરીર છૂટી જશે આ શરીરમાં તું નહી હોય પછી માની વાલાનું વચન બાઈ બેઠી કરવા ભજન સમરે સ્વામી ને શ્વાસ ઉશ્વાસ થઈ જક્ત સુખ થી ઉદાસ જ્યારે આપણને એવું લાગે કે હવે મારો અંત સમય નજીક છે ત્યારે શ્વાસ ઉશ્વાસ ભજન ચાલુ કરવું જોઈએ જ્યારે એવું અનુમાન થાય કે હવે આ દેહ પડી જશે એટલે જગતમાંથી પ્રીતિને તોડવાનું ચાલુ કરી દેવું જોઈએ પણ આ જીવને તો કોઈ દી થાય એવું નથી કે હું કાલે મરી જવાનો છું મહારાજે તો એમ કીધું છે આ ઘડીએ ને આ પડે મરી જવું છે ઘડીનો પણ નિર્ધાર નથી આવું અનુસંધાન અંત્યના ત્રીસમાં મહારાજ કે અમને નિરંતર રહે છે આ ઘડીએ ને આ પડે મરી જાવ છે આશ્ચર્ય કેવું ભગવાન હતા છતાં એમને સતત અનુસંધાન અનુસંધાન કોને કહેવાય અનુસંધાન એને કહેવાય કે કોઈ પણ ક્રિયામાં જે વાત ક્યારેય ન ભૂલાય એને અનુસંધાન કહેવાય એને અનુસંધાન કહેવાય જે વાત ક્યારેય ના ભૂલાય આપણે તેર તારીખે જવાની ટિકિટ હોય ભૂલાય નહીં તેર તારીખે જવાનું છે આજે સવારે એક હરિભગતને મૂકવાનું આપણા એક યુવાનને હોપ્યું ગઈકાલ યુવાનની આ સેવા કરીને રાત્રે મોડા હોતા હશે સવાર પહોંચી જઈશ કે ચાર વાગે મોટેલ પરથી લઈને મૂકી આવીશ સવારમાં ભાઈ ઉઠ્યા જ નહીં અગલા ભાઈનો ફોન મારી પર આવ્યો સ્વામી આ સેવક તો આવ્યો નથી કલાક થઈ ગયો ફ્લાઇટ છે મેં કીધું બીજો સેવક બીજા સેવકને કીધું ભાઈ જા જલ્દી દોડતો દોડતો ગયો ઓલોકે સ્વામી હવારમાં પણ મારું ક્યાં વાગ્યું ખબર જ ના પડી મને આજે મેં કીધું ઓલાની ફ્લાઇટ છૂટી જાય શું જીવ એવો છે કે જીવને રાત દિવસ જગાડવો પડે ઓલાને જેને જવાનું હોય એને અનુસંધાન રે કે ભાઈ મારે જવાનું છે પણ મૂકવા વાળો ભૂલી જાય આપણે તો આ ઘડીએ મરી જવું છે એનું અનુસંધાન જો અત્યારે હોય શ્વાસ ઉછવાસ ભજન કઈ છેલ્લા ટાઈમે કરવાનું છે ના જગતમાંથી વિરક્ત શું છેલ્લા સમયે થવાનું છે ના જગતમાંથી વિરક્ત આ ઘડીએ જ થવાનું છે કારણ કે આ ઘડીએ જ આપણું મૃત્યુ છે કઈ સેકન્ડે કયા વારે કઈ તારીખે કઈ જગ્યાએ આપણો છેલ્લો શ્વાસ હશે એને મહારાજ જાણે છે આ પણ હોઈ શકે આના પછીના પાંચ શ્વાસ પછી પણ હોઈ શકે અને આના પછીના પાંચ લાખ શ્વાસ પછીની પણ એ ગળી હોઈ શકે તો જે કોઈ હોઈ શકે જ્યાં શક્યતાઓ સતત છે આપણને ખબર હોય કે વરસાદ પડવાની શક્યતાઓ હંડ્રેડ પર્સન્ટ છે એનો અર્થ કે તમારે છત્રી ને રેનકોટ લઈને જ નીકળવું પડે પડે કે ના પડે વરસાદની મરજી પણ પડે તો છત્રી તો જોઈએ એમ અત્યારે ને અત્યારે આજે નાજે પડે કે ના પડે એમાં ભગવાનની મરજી પણ આપણી તૈયારી હર હંમેશ જોઈએ કારણ કે પડવાનું છે એ નક્કી છે સમજાય ને આ અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતાઓ છે આ અઠવાડિયામાં સ્નો પડવાની શક્યતાઓ છે એટલે મીઠું લાઈન મૂકી જ રાખવું પડે આજે ભાઈ બે કલાક સ્નો છે એટલે મીઠું નાખી જ દેવું પડે વોકવે ઉપર એમાં ના પડ્યો તો નહીં ભલે કાલ ફરી મીઠું બીજું હું બે ડોલરનું વરસાદ પડે ને ધોવાઈ જાય કાલ ફરી મીઠું અને જો ના ધોવાય તો આજે નઈ કાલ તો પડશે ત્યારે મીઠું કામ લાગશે ભવિષ્ય દ્રષ્ટા થઈ ગયા કેવું જોતા થઈ ગયા આપણે ભવિષ્યનું જોતા થઈ ગયા આપણે કહીએ કે પચીસ તારીખે હજુ તો આજે પંદર તારીખ થઈ હોય પચીસ તારીખે પચીસ તારીખે સ્નો બોલે છે કે પચીસ તારીખે સ્નો બોલે છે બહુ બહુ ભારે સ્નો છે બહુ ભારે બે પાંચ ફૂટ તો પડશે એમ રોજ પછી પછી તારીખ સુધી શું વાતો થાય સ્નો છે છે કોને કીધું મસીને કીધું કોને કીધું મસીને કીધું મશીન આપણી પે છે ના મશીન કોક ની પાસે કોક જોઈને કે અને તોય આપણે એને પચીસ તારીખ સુધી યાદ રાખીએ તો પુરુષોત્તમ નારાયણ સ્વયં એમ કે આ ઘડીએ ના પડે મરી જવું છે તો એને એને યાદ કેમ કેમ ના ના કરાય ભૂલી જવાય આ પડે મરી છે એ આગાહી કોણ કરે છે પુરુષોત્તમ નારાયણ અહીંના મશીન ખોટા પડે અહીંના માણસ ખોટા પડે પુરુષોત્તમ નારાયણ કોઈ દી ખોટા ના પડે પણ જીવને એનું અનુસંધાન નથી આવું છે મહારાજ કે શ્વાસ ને ઉછવાસ ભજન કર આ જગત માં કઈ પ્રીતિ ના રાખીશ એમ કરતા ચાર આવ્યા તેડવા પ્રાણ યાધાર એની બતરીજી નામ કેસર आव्या गन श्याम तेने आव्या पोते प्रगट प्रमाण प्रमान सागर श्याम बहु जनने दर्शन નિરખી બાઈ થઈ છે મગન કહે ધન્ય ધન્ય મારા નાથ આજ અમને કર્યા સનાથ ગને દાળે પધાર્યા છો ગેર મુજરંકા પર કરી મેર સાકરભાઈ એ સાકરબાઈ ની ભત્રીજી છે કેસર એટલે આની કાકી થાય સાકરબાઈ એ કેસરબાઈને ત્યાં મહારાજ ગયા મહારાજ એને દર્શન દીધા એ કહેવા લાગી કે મારા બહુ મોટા ભાગ્ય છે પ્રભુ બહુ દિવસે મને સ્નાત કરી મારી અમારા રાખ ઉપર તમે મેર કરી પ્રભુ આપ મારે ઘેર આવ્યા છો અહીં બિરાજો આસન પાથરી દીધા ભાત ભાતના ના ભોજન બનાવ્યા પછી ભગવાન એને ઘેર જમ્યા જમી અને પછી જયારે મહારાજ ઉઠ્યા ને ત્યારે મુખવાસ આપ્યો અને પછી મહારાજ કે તને તને ખબર છે અમે તારે આવે આવે હું કામે તો કહું ત્યારે આ કેસરબાઈ કે મહારાજ મને સુખ આપવા આવ્યા હતા આ તને સુખ આપવા તો આવ્યા હતા પણ મેન કારણ આ નતું તો હું હતું જમી ઉઠ્યા આપ્યો મુખવાસ પછી હાથ જોડી કહે દાસ આજ આવ્યાનું કારણ બોલ્યા સ્વામીજી તારી કાકી સાકર બાઈ નામે તેને તેડી જાસુ ની જ ધામે તારી કાકી છે ને એને આવે તારે કાકી કહેવાનું મટાડ દેવું છે તને હવે તારી કાકીને હાર જ પહેરાવવાનો રહે તારે એવું કરી દેવું છે તારી કાકીને અક્ષરધામમાં લઈ જાવી છે બોલ કેસર આવ્યા એ સારું બેસી વાજી વાજી એટલે ઘોડે એટલા માટે અમે ગોડે બેસી ને આવ્યા છે શું કરવા તારી કાકીને આવ્યા તે સારું બેસીને વાજી તેડી જાતા તું રાજી કુરાજી તારી કાકી ને લીજો તો રાજી છો કુરાજી છો કેસર જો કાકી માથા ની હોય તો કે લઈ જાવ અને ડાહી હોય તો કે ભલે રહી ત્યારે બોલી છે કે સરબાઈ એ હજીવની ધન્ય કમાઈ જેને તેડા આવા આવ્યા છો તમે સિદ્ધ કુરાજી થાય અમે જેને તમે લેવા આવો મહારાજ એ તો કેવડા મોટા ભાગ્ય કેવાય એમાં અમે શું કરવા કુરાજી થઈએ આમ યાદ દેહ હું આજે કઉ કાકી ના લઈ જશો તો આજે નહીં કાલે કાલે નહીં પરમ દી પાંચ દસ પચીસ પચાસ સો વર્ષે પણ લેવી તો પડશે જ આ દેહ અહીંયા આગળ કોઈનો મોટા મોટા અવતારો અહીં દેહ ધારણ કર્યો તોય એને છોડવો પડ્યો એવી લીલા કરવી પડી પુરુષોત્તમ નાયન સ્વયં આવ્યા તોય એવી લીલા કરવી પડી આ લોકના ધર્મ પ્રમાણે તો પછી આજે કોઈ જીવે કેટલુંક જીવવાના છે એને કાલે તો લેવા આવવાનું જ છે મહારાજ તો તમે પોતે લેવા આવ્યા હોય તો હું તો રાજી છું પ્રભુ એવું સાંભળી બોલ્યા મહારાજ તેડી ફેરવી નાખ્યું તું તું ભલન રાજી છો મારે લઈ જવી નથી પણ ચાર દન આવી આવીને તેડ્યા નું ગયા તા ઠરાવી ચાર દિવસ મોર આવ્યા તા અને અમે તારી કાકીને કહી ગયા તા કે અમે તને ચાર દિવસમાં લઈ જઈશું તારો દેહ છૂટી જશે પણ અમારે એને લઈ જવી નથી ભગવાન ભગવાનને વિચાર ફર્યા કરે ખરા પણ એને જાણી જોઈને ફરે અને આપણે આપણું મન જેમ ફરે એમ ફરે ઘડી કામ વિચાર થાય ને ઘડી કામ થાય પણ મહારાજ ને એવું નથી મહારાજ ને તો વિચાર બહુ સ્થિર રે એવું છે તેને તું જય વચન નહીં છૂટે તારું તન તારી કાકીન કાકીનજીને કહી દે કે એનું શરીર છૂટવાનું નથી એટલે વાટ ના જોવે ક્યારે મહારાજ આવે તારી કાકીન કાકીનજીને કે કે વાટ જોવે નહી શરીર છૂટવાનું નથી એમ પધાર્યા આવું કઈન મહારાજ હાલતા થઈ ગયા કે તારી કાકીને લેવાની નથી આટલા સમાચાર મારા વતી દે આવજ આવે હું જઉં તો મને ખરાબ લાગે શરમ આવે એવું થાય ને કોઈ તમે વચન દઈ દીધું હોય કે હું આવી જઈશ અને પછી તમે ના જાઓ તો તમે શું કહો કોક ને કહો જરા કહી દેજો ને કે મારથી નથી હવા એવું ફોન કરી દેજો ને મારા વતી કામ નથી હવે એવું તમે જાઓ છો પ્રસંગમાં મેં કીધું હતું હું ચોક્કસ આવીશ પણ હું નથી આવ્યો તમે જરા કહી દેજો ને સંતોને કે હું પાટોશોમાં નથી આવી શક્યો તમે મારા વતી એટલું પતાવી દેજો કારણ કે મેં તો સ્વામીને પ્રોમિસ આપ્યું હતું કે હું આવીશ ને આવીશ મારે કયા મોઢે કેવું કે મહારાજ ને પછી થાય ને કે મેં કીધું તું ચાર માં લઈ જઈશ આમ તો જીવ રાજી થયા આ તો કોક હોય એને વસ વસોરે કરું મહારાજ આવવાના હતા ને આમ કેમ થયું સમજ્યા ને બાકી તો કે આ સારું થયું મહારાજ મહારાજ બહુ સમજવું મહારાજ બહુ સમજણ વાળા છે મારે કામ હતું જ આમે મારે આમે કામ હતું ઓલું બેંકનું ખાતું બંધ કરાવવાનું હતું ઓલું દીકરાના નામે કરવાનું હતું ઓલા દીકરાના દીકરાનું લગ્ન હતું બધુંય પ્રસંગ બધોય પતી જશે પછી મહારાજ હવે મહારાજ હમણાં તો આવ્યા નથી એટલે મહારાજ સમજીને જ નથી આવે કે વરસા કામ છે ને મારે એટલે જ નથી આવે રાજી થાય દાદા પ્લાન કર દે બીજા ત્રણસો ને દિનો બોલો હે મહારાજ બહુ સમજુ છે ઓહો મારા તમારા જેવા દયાળુ તમારા જેવા સમજણ કોણ પણ એની સમજણ નું હું પોતાની એવું થાય મહારાજ બહુ સમજુ છે કે મહારાજ જતા રહ્યા આવ્યા નહીં લેવા પછી પાછા વર પછી આવે ને ફરી પાછું ઉપાધિ હોય જ કઈ ને કઈ કારણ કે આ જીવને મરતા સુધી આ જગતના મન સુભા છે આ મન સુબા છે અને આ જગતમાં કેટલું કેટલી પ્રકારની ઉપાધિ છે એક પ્રકારની ઉપાધિ આ તો આપણને ભગવાનનું બળ એટલે આપણને કાંઈ બીજું ના થાય નહીં તો જગતના જીવને તો રોજ કેટલું ટેન્શન હોય આપણે તો આ ભગવાનના બળે બધું આવ્યું જાય કેટલી બધી ઉપાધિઓ આવતી હોય બરાબર સાંસારિક જીવનમાં તમને છતાંય પણ ચાલ્યા જવાય એની પાછળનું કારણ એક જ છે ભગવાનનું બળ જો ભગવાનનું બળ ના હોય

કાનમ દેશ માં કે લોદામ ત્યાં શેખવલી બાઈ નામ સાચા સંતની વાત સાંબળી ગઈ અસત્ય આ સળી સાચા જાણ્યા સદ ગુરુ સ્વામી બીજા જનાના ખરા હરામી પીર ફકીર મલા મલંગ તેને તજી કર્યો સતસંગ પછી સૌએ કર્યો એ વિચાર કર્યા વલીભાઈ નાત બાર એક મુસલમાન કેલોદ ગામના છે વલીભાઈ એનું નામ છે એને ભગવાનના સંતોનો સમાગમ કરીને સંતોની વાત સાંભળીને સત્સંગને રાખ્યો સત્સંગ ને રાખ્યો અને બીજા બધા એના જે પીર ફકીર મલ્લા મલંગ જે કઈ હશે એ બધા એને તજી દીધા નાતબારા કાઢ્યા મુસલમાનો એ ભેગા થઈને કે આને નાતબારો કાઢો આને તો હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો એટલે વિમુખ આજથી વિમુખ વલ્લીભાઈ કે કઈ વાંધો નહીં મા તો ભગવાન ભજવા છે ને વિમુખ થયો સુખેથી ભજાય કોઈની શેરમ નહીં જેને 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 વીતી ગયા વર્ષ ચાર વલીને લગાર સ્વામી વિના માને નહી કેને ચાર વર્ષ વીતી ગયા પણ વલીભાઈ ને કોઈ સંશય થયો નહીં નાતે બાર કાઢી મૂક્યા કોઈ નાતવાળો સંબંધ ના રાખે કોઈ બોલે નહીં કોઈ દીકરા દીકરી લેવાનો સંબંધ નહીં કોઈ નાત ની અંદર એને કંકોત્રી લખે નહીં ના નું લખે ના જન્મ નું લખે આવું વલીભાઈ સાથે વર્તન થઈ ગયું તો એ વલીભાઈ તો વધારે મોજમાં અને આપણે કેવું છે કે આપણે હારો કોઈ દેહનો સંબંધી જો થોડુંક મોટું ફેરવે તો આપણને ઓ હો 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 જાને હું મોટું બ્રહ્માંડ ભાંગી ગયું હું એકે ઓછું જોવાની ઈચ્છા કરી તો આપણે હેડ તૂટ્યું એમ માનવું એમ માનું કે ભગવાનની બહુ મોટી કૃપા કે આ દોરડા પાંચ દહ બાકી હતા એ તૂટી ગયા પણ આપણે તો આમ એટલું બધું કે એટલો બધો લગાવ હોય ઘણા લોકોને એટલો બધો લગાવ હોય કે કેટલો દૂરનો સંબંધમાં થતો હોય ને પણ જો એનું એને કાંઈ પેલો સંબંધ ઓછો કરે ને તો આને દુઃખ થાય પેલું આપણી જોડે કોઈ સંબંધ નથી રાખતો ગુરુજી કે આપણી આ નાથ આ નાથ સંબંધ રાખે એના જેવો બીજો કોણ સંબંધ રાખે હરીશભાઈ પાટિયા કાઢવા નાત આવે દેહ નો સંબંધી ના આવે નાત આવે આજ પરિવાર આજ પરિવાર આ પરિવાર જે કરે પાટિયા ભગત ના પલેડો તો ચિંતા તોય સાધુ થાય કારણ કે નાત છે એક નાત એક ઘર આપણા માટે છે બધા એકાબીજાને પૂરક છે એટલે થાય અને જગતની અંદર તો બધા સ્વાર્થી એની જોડ તો જેટલા દોરડા તૂટેને એમાં ફાયદો એ તો કદાચ કઈ કામ કરે ને આપણું તો એમાં એનો સ્વાર્થ હોય કે ચાલો બે પાંચ હજારની જરૂર પડશે ત્યારે દેશે દીકરા દીકરી પરણશે ત્યારે જરૂર હશે ત્યારે બોલાવશું આવું વિચારે એટલે નાત જોડે તો સંબંધ જેટલો જાય એમાંય કુસંગી સત્સંગી હોય એનો તો વાંધો ને પણ કુસંગ હોય ને તો જેટલો ઓછો સંબંધ એટલો ફાયદો વલીભાઈ બહુ ખુશ થયા વલીભાઈને ચાર ચાર વર્ષ થઈ ગયા સાચા સંતોની ઓળખાણ થઈ ભગવાન ભજવા લાગ્યા ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને માનતા નથી ભગવાનને પ્રગટ માનીને ભજે છે એમ ભજન કરતા કરતા એના બહુ દિવસો વીતી ગયા પોતી અવધી દેહની જ્યારે આવ્યા પેડવા મહારાજ ત્યારે લાવ્યા રથ વેલ ને વિમાન આપે અસવે બેસી ભગવાન મહારાજ જયારે એનો અંતકાળ આવ્યો ત્યારે રથ લઈને વિમાન લઈને ઘોડા ઉપર બેસીને આવ્યા આવી વાડી મે ઉતર્યા નાથ બહુ સખા છે પોતાને સાથ વાળે તે પ્રસિદ્ધ રથવેલ વિમાન બહુ વિધ વલીભાઈ વલીભાઈ ને લેવાય ને વાડી ની અંદર મહારાજે બધા વિમાન નું પાર્કિંગ કર્યું બોલો એને કઈ એરપોર્ટ જોયે ભગવાન નું વિમાન એટલું બહુ સારું કે વિમાન લઈને આ બારીમ થી આવું હોય તો આ બારીમથી આવી શકે એ વિમાન એટલું સરસ છે સૂક્ષ્મ પણ થઈ શકે અને વિરાટ પણ થઈ શકે વિરાટ થાય ને એ વિમાન એટલું બધું એટલું બધું તાકાત વાળું છે એટલું બધું એમાં પ્રભાવ મૂકેલો છે મહારાજ એને વિરાટ થવું હોય માનો કે આ બ્રહ્માંડના આખું બ્રહ્માંડના જીવન લઈને જાતું રહેવું છે તો એ વિમાન એટલું વિરાટ થઈ શકે અને કીડીના આત્માને લઈ જવો છે તો કીડીને પકડવા કીડીના દરમાં જવું પડે એ વિમાન લઈને તો એ વિમાન કીડીના દરમાં પણ જાય એ વિમાન એવું છે કીડીના દરની અંદર પણ જઈ શકે ન્યાથી કીડીના આત્મા લેવો હોય તો કીડીના દરમાં ગરવું હોય તો બહુ નાનું રૂપ લેવું પડે તો એ વિમાન એટલું નાનું થઈ જાય અને મોટું કરવું તો મોટું થઈ જાય એને કોઈ આવરણ નડે નહીં કોઈ પાર્કિંગ જોઈએ નહીં અને દિવ્ય દેખાય વિમાન વિમાન જેવું જ દેખાય લોહાની અંદર જયારે શાકોત્સવ હતો શાકોત્સવ કે શિલાન્યાસ નો શિલાન્યાસ ત્યારે ના મૂર્તિ પ્રતિષ્ઠા વખતે સોરી મૂર્તિ પ્રતિષ્ઠા ત્રણ દિવસનો ઉત્સવ હતો ને તેથી ત્યારે બધા સંતો આવેલા અને માધવપ્રિય સ્વામી છારોડી ગુરુકુળવાળા સ્વામીનું પ્રવચન ચાલતું હતું અને એ ટાઈમે જ બહાર પેલા બધા મંડપમાં ત્યાં તો બધી વસ્તી બધી જે વડોદરાથી બધેથી આવ્યા હોય આ બાજુથી આપણા હરિભક્તો એ તો બધા બેઠા હોય પણ ત્યાંના બધાય આવ્યા હોય આજુબાજુના ગામડાના દરબારો ને ભરવાડો ને બધા એ તો બધા આમ મંડપની બહાર ઊભા હોય ને કોઈ બેઠા હોય એ તો આમ છેલ્લે જોઈએ આજુબાજુ તો બહાર પછી એક જણો બોલ્યો કે બલૂન ચાલ્યું બલૂન ચાલ્યું બલૂન તો બધું મંડપ અડધો અડધો ઊભો થઈને બહાર જે આ બાજુથી આવેલા હતા ને આપણા ગુરુકુલ બાજુથી એ બધા બેઠેલા બસો ભરીને આવ્યા હતા એ બેઠા હતા પણ જે હાલતા આવ્યા હતા ને એ બધા બહાર જાહેરાત થાય બેહો બેહો આવા મોટા સાધુ નું આચાર પણ એને ક્યાં મોટા સાધુ એને બલુન જાય એ જોવાનું આમ ગયું પાછું ગયું એટલું બધું નીચું ચાલે એ લોકોએ જે વર્ણન કર્યું કે એકદમ નીચું કે જાને એમના મંડપ ને અડીન જતું રહેશે એટલું નીચું ચાલે એ દિવસે ગામની અંદર એક જણને લેવા માટે ગયેલા ડોશીમાને એ હતા એવા ભક્તિભાવ વાળા હતા તેને લેવા ગયેલા એવું છે દિવ્ય છે ગમે ત્યાં જઈ શકે ખેતરની અંદર પાર્ક કર્યું બધું જેટલો આટલામાં તો વલીભાઈ ને એકલા લેવાના હતા એના માટે તો એક જ સીટ ની જરૂર હતી પણ મહારાજે શું કર્યું બધું જ ઉતારી દીધું વિમાન ઉતાર્યા રથ ઉતાર્યા વેલ ઉતારી બધું ઉતાર્યું વાડીની અંદર પેલા વાડીવારા જોયું હારું આટલું બધું આ ખેતરમાં કોણે પાર્કિંગ કર્યું અહીંયા આગળ પાર્કિંગ આ કે થોડું પાર્કિંગ છે ત્યાં પાર્કિંગ થાય આટલું બધું કોણે ઉતારી દીધું એટલે વાડીવારા પછી ગયા વાડીવારો ગયો ત્યાં ઘના ઘોડા બડ ધય પાર બોલ્યો રખ વાડો તે હવાર મારી ખેતી આ જાશે ખવાઈ અમારે છે આટલી જીવાઈ ત્યાં પાછા ઘણા બધા ઘોડાને બળદ પેલા રથ ને વિમાનો વિમાનમાં તો ના હોય પણ જે રથ ઉતારેલા હતા ગાળા ઉતારેલા હતા એમાં બળદ ને ઘોડા હતા એ બધા બાંધ્યા ઓલો વાડી કે મારે તો આ બધું જેટલું આ વાવેલું છે મારી જિંદગીની જેટલી કમાણી છે બધી ખલાસ થઈ જશે તમે અહીં ક્યાં છોડ્યા કોણ છો તમે ત્યારે ત્યારે દયાળ આ મારા તારી ખેતીના નહી ખાનારા આ બળદ આ બળદ ને ઘોડા તારું ઘાસ ખાયવા નથી આ તો મૂર્તિ ને પીન જીવવા વાળા છે આ તો મુક્તો છે બધા તને લાગે ઘોડા આ એકે તારા ઘાસમાં મોઢું નહીં નાખે ચિંતા ના કરતો અમે આવ્યા છીએ આજ વલી ભાઈ ને તેડવા કાજ એમ એને કહી વિનાસ પછી આવ્યા વલી ભાઈ પાસ મુસલમાન હતા ને પણ એને શીર સાટે સત્સંગને રાખ્યો મહારાજ કે આ ઘોડાને આ બળદ તારું ઘાસ નહીં ખાય એમ કહીને મહારાજ વલીભાઈ પાસે ગયા વલીભાઈ ત્યાં જશે થયા વલીભાઈ ને દર્શન લાગ્યો પાય કહે ધન્ય ધન્ય મારે તમારો જાનું જારું ર નહી વિ સારો જેને ભરોસો છે જેને વિશ્વાસ છે કે મહારાજ મારી રક્ષા કરશે જ મહારાજ આવવાના જ છે આવવાના જ છે આવેલા જ છે મળેલા જ છે જે ભાવનાથી જોડાવા એ ભાવનાથી પણ ભરોસો મેરો દ્રઢ ભરોસો જીયમે તજીયો ન મોહન પ્રીત જનય વગુણ પ્રભુ માનત નાહી જાજો મેરે મેરો ભરોસો ભરોસો મારો છે મારાજ તમારી ઉપર મારો દ્રઢ ભરોસો છે ગુરુજી તમારી ઉપર એમ વિશ્વાસ રાખીને જે રાખે મંડે એનું કામ થાય જ છે વલીભાઈ કે મહારાજ મને ભરોસો તો તમે જરૂર આવશો તમે આવ્યા ત્યારે નાથ કહે અમે આજ આવ્યા વચન ચાલ્યા વલી ભાઈ તન દીઠા સતસંગે કો સંગે સૌએ માન્યું આશ્ચર્ય મનમાં બહુવે કહે ધન્ય ધન્ય પ્રગટ પ્રમાણ નહીં માને મુરખ જાન આ પરચાને કોણ નહિ માને મૂરખ નહિ માને બાકી બધા માનસે સ્વામીએ પહેલેથી લખ્યું કારણ કે આ બધી વાતોમાં વિશ્વાસ બુદ્ધિ વાળો હોય એને ના આવે ભગવાન છે ને બુદ્ધિ થી પર છે ભગવાન બુદ્ધિ થી પર છે એટલે એને બુદ્ધિ થી ઓળખવા બહુ કઠણ છે હા કઈ બુદ્ધિ થી ઓળખાય સત્પુરુષ આપેલી સત્પુરુષ દ્વારા અપાયેલી જે બુદ્ધિ છે એનાથી ભગવાન ઓળખાય પણ આપણી બુદ્ધિ થી જો ભગવાનને ઓળખવા જઈએ તો ભૂલા પડી જઈએ તો બુદ્ધિ તર્ક ને વિતર્કમાં જતી રહે કે અંધકાળે જતો હોય તો કોણ કે છે કોણ આવે આપણે તો જોયું નથી જાણ્યું નથી ક્યારેય ના ખબર પડે પણ જો બરાબર બહુ બુદ્ધિ થી બધું જ વિચારે જે જે પ્રસંગો બનતા હોય આપણી નજર સામે બહુ બુદ્ધિ થી વિચારીએ તો ખબર પડે મહારાજે જે પંચાળાના પહેલામાં કીધું કીધું જો વિચારને પામે પામ્યો હોય તો ખબર પડે બાકી ના ખબર પડે એટલે મહારાજ તો પ્રત્યક્ષ છે એને વિશ્વાસ રાખીને ભજીએ

माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे गणश्यामहराज